આ અમારી એ પૂરવા મોટી પોતરી હે હોતી હો ને ઓહો હાલે વાડી જોવા ની મીઠું નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ નેચરલ લાઇફ વિથ દીના પર. મિત્રો, આપ સૌને સવાર સવારના જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાર્દિક, જય જલારામ, જય ઠાકરદાણી અને મહાદેવ ભર. મિત્રો હરિઓમ. જો તૈયાર થઈ ગયું, દવાખાને જઈ આવી, માલિશ થઈ ગઈ અને આખું મોઢું તેરી તેરી લાગે છે, બહુ ગસી દે છે સરકાર. અને હવે નીકળ્યું છે અમારી નણંદબાના ઘરે. પેલા કદાચ મોટા નણંદ ને ઘરે જશું, પછી અમારા સુશીલા બેન ને ત્યાં પોતરી આવી છે, બોલાઈ આવી, તમને પણ બતાવી પોતરી. તો ચાલો પોતરી ને બોલાઈ આવી, ફરી આવી, મોજ કરી આવી. રવિવાર છે ને, રવિવાર ની રજા દિલ થી કરીએ મજા. સાહેબાજ રાજી, કારણ કે એની બેન ના ઘર જઈ રહ્યા ને, એમ ને ખેલતે ખેલતે હાલે રા. એને ભાભીઓ ને બઉ પેટ ભરે નેર માથે, એમ એને બધું. મોટા મોટા ભાભી માં જેવડા, નાનકડી ભાભી હોય ને એ બહુ પ્રેમ કર્યો એના દિયર થી, એમ કે ક્યારે એમ વડ્યું નથી એકબીજામાં. કે હું કહું એની બેન ના ઘર જયારે, કે નકે હસી ને હાલે રાલ્યો. તો જુઓ, ભુજ થી દેસરાજ હતો આ રોડ કેટલો દસ્ય અને કેટલું સરસ મજાનું વાતાવરણ છે. કચ્છની જ્યાંની પણ તમે ઝલક જોશો ને તો આનંદ આનંદ આવી જાય એવું વાતાવરણ છે. દરેક રોડ પર લીલી હરિયાળી છવાઈ ગઈ છે. દેશ વિદેશ કચ્છના લોકો વસતા હશે એને આ મારો વિડીયો જોઈને કદાચ આનંદ આવી જશે મને એવું લાગે છે. એટલે દરેક રોડની એક ઝલક આપવાની હું કોશિશ કરી રહી છું. દરેક ડુંગરા લીલા છમ થઈ ગયા છે. કચ્છને કાશ્મીર જેવું લાગે છે કે હરિયાળું ખેડા જેવું લાગે છે એ તમે મને કહેજો. કે મુંબઈ પુના વચ્ચે જતા ડુંગરા જે લીલા લાગે છે એવું છે. ખૂબ મજા આવી જાય. આ મેઘપરનું સ્ટેશન અને બાજુમાં લીલા છમ ઝાડવા. ચાલો હવે હમણાં જ પહોંચવા જશું આપણે અમારા નણંદ સુશીલાબેનના ઘરે અને ત્યાં તમને અમારી પોતરી બતાવી આનંદ કરીએ. વિડીયો પૂરો જોજો એટલે ખરેખર મજા આવે એવો વિડીયો છે. મીઠું વાતો કરે રહીએ. મિત્રો, બપોર પછી ના 5:30 થઈ ગયા છે. પેલા આવી ગયા, મસ્ત વાતો કરી, બબુ બોલાવી લીધી. ચાલો વાડી જોઈ આવી, મારી પુરવારી, મારી સુશીલા બેન ની પોતરી ને બોલાવા આવ્યા છીએ. ચાલો વાડી જોઈ આવી. સવારે નીકળ્યા પછી વાતો વાતો ના હોય ને, વિડીયો નથી થતો આપણો. હવે મેળાવો મને જઈ સિચકા ખાવા. એમ કાણ આ પાડો રી? આ અમારી એ પૂરવા મોટી પોતરી હે હોતી હો ને ઓહો હાલે વાડી જોવા ની. આમાં હિંચકા આવી પડી તું હાચી.
મોટો ઘરો એ ગઈ જોજો બરા કેટલી લાંબી જાય રી છોરી એ ગઈ જોજો પાટીદારો નું હસી લું ગામ એની વાત મારા પોલોસ લગભગ તો ઓળખતા હશે, છતાં ન ઓળખતા હોય કેજો. આ ઝાડ શેનું છે? અને આ બીજા નંબર નું ઝાડ શેનું છે? શું એ? હા, મેં કીધું આ શેનું ઝાડ હે? તમે કહો ખાટી આંબલી ને ખાધે મીઠી એમ? મીઠી 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 હોય એટલે ખાય ને. બરાબર. ખેડૂત નો જુગાડ એને કોઈ શીખવાડ્યું હશે. જો ઈ પણ એક પ્રકાર ની ટીપ્સ છે કે તમારા આંબલી માં ક્યાંય ફળ નતું લાગતું એટલે લો તત્વ ની કમી વાત પૂરી થઈ જાય એવું હશે. અમારો ભાણેજ છે દીપેશ, સુશીલાબેન નો દીકરો. અને સીતાફળ હે હાલીએ કે ભાઈ કે ભાઈ બેન કે હાલો હાલો જુઓ. હવે કચ્છવાળા ને ભૂતળી કહીએ, ગુજરાત વાળા એને મગફળી કે, અને ઘણા કાઠિયાવાડ વાળા ને ખુખા કે, હવે શું ને માંડવી પણ કે. આને કેટલી સરસ ઊભી છે, એમના કચ્છમાં વરસાદ સરસ થયો છે એટલે. દેવપર ગઢ મહુ રત્ના પર આ વિસ્તાર છે એટલે કેસર નો હબ કહેવાય ગાંધીપા. અને જુઓ તમે કેસર ના બગીચા જોઈ શકો છો. ને અમારા નણંદ ની વાડી ના ઘણા બધા, આ નણંદ ના હજી ઓછા આપ્યા છે, પણ ગઢવાળા નણંદ ના કેસર કેરી માં ઘણી વેચી છે અમારા સોસાયટી માં ભાણિયા ની. અને અહીં પૂરક પાક માટે વચ્ચે વાલ જપડું પહેરો. બાલ ગોપાલ ને રમાડતા રમાડતા વાડી ની મોજ. એ પુરવા હાલો 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 દેખાય છે ને બગીચા? અત્યારે ખાલી છે બાબત, કે કેસર લાગશે ત્યારે બતાવશું વ્યવસ્થિત સાર મજાના. ગટા ટોપ ચીકુ આ બાજુ નાડીએ. વાલ નું વાવેતર થયું છે. જો મસ્ત કેવી વાળ લાગે ને આડિયર ની વાડી. મામો ભાણ વાડી ની વાતો કરતા કરતા હાલે આવે.
જાણે કેમ કોઈ ગાર્ડન માં ફરતા અહીં બગીચામાં. તો આટલા મોટા ઘટા ટોપ આંબા છે માં દેવાઈ ગયા હું. ક્યાં બે હું ગોતેરો ગોતેરો એ એ એ મસ્ત ખુરશી જડી ગઈ. જો આ ટપક માટેની લાઈનો હે બધી જગ્યાએ ફીંડલા પડ્યા હોય ખેડૂતની વાડીમાં. હે શું કરોડ્યા એ આમ લેટ આવી ગયા વાલુડા ને મજા આવી ગઈ મોજ પડી ગઈ. ફૂલ થવા માંડે એમ ઓરે જો રાઈ થી મોટા દાણા થવા ગયા જો. અમને દેશો જ્યાં જરૂર હોય ત્યાં સીધી લાઈન જાય. મીઠું તો મિત્રો ઘરે આવી ગયા છે. તમને વિડીયો આ વચ્ચે અપાઈ ગયો છે કારણ કે આપણો સુવિચાર રહી ગયો હતો. આજ ટૂંકાળમાં એક સારસવાળો સુવિચાર કહું તો એ છે કે તમારા મનમાં જે કંઈ આવે. આજે હું બે નણંદો નહીં કરી ગઈ હતી, એમની સાથે વાતચીત થાય, પરિવાર સાથે વાતચીત થાય, એ પરિવાર એક ગતિવિધિ વાતચીતો પણ ચાલતી હતી. ગઈકાલે પણ એક મીટિંગ હતી અમારી પરિવારની અમારે ઘરે. તો હું એવું કહી રહી છું કે તમને કાંઈ પણ મનમાં આવે છે તો એ તરત કહી દેવું જોઈએ. કહી દેવાથી નિર્ણયો આવે. તમે તમારા મનમાં જે કંઈ વાત છે તમે જો રજૂ કરો છો તો એના નિર્ણય આવે, અને જો મનમાં રાખો તો શું થાય, દૂરી વધે, ઉલઝનો વધે. ઉલઝનો વધે બે પરિવાર વચ્ચે, નણંદ ભોજાઈ વચ્ચે, ભાઈ બેન વચ્ચે. જ્યારે કેળીને અંદરને અંદર સંગ્રહે ને તો દૂરી વધતી જાય. એટલે આપણે એને હિન્દીમાં જો સુવિચાર કહીએ તો આ રીતે કહી શકાય, તમે જો આતા હૈ વો સાફ સાફ કહી દેના ચાહીએ, ક્યોંકિ સચ બોલને સે ફેંસલે હોતે હૈ ઓર મન મે રખને સે ફાંસલે બઢતે હૈ. ચાલો થઈ ગયા છે તૈયાર અને હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. મસ્ત મન મોહી લેવું વાતાવરણ તમને કેવું લાગ્યું? મને તો ખૂબ આનંદ આવે આવા વાતાવરણમાં. સમય અને સંજોગોને સાથે આપણે રહેવું પડે. તો હજી આપણે વિડીયો એન્ડિંગ કરી તે પહેલાં જો અહીં બતાવી દઉં હું. બેનલી શું કહો, હુલાડા ઘણા કે અને એનો વિલો મસ્ત છે અને મસ્ત આ ગુલાબનો છોડ અને બાજુમાં લીંબુડા. ચાલો આ જોતા જોતા વિડીયોનો કરું છું એન્ડિંગ. કાલે મળી છે નવા પાછા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, હરિઓમ.